સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, જેને લઈ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. 28 ફેબ્રુઆરીએ નવસારી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે, ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી નવસારી જિલ્લા પ્રવાસે આવ્યા હતા અને ગામો અને શહેરોમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં પ્રજાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી નવસારી જિલ્લાના એક દિવસીય પ્રવાસે છે. નવસારી જિલ્લાના વાંસદા, નવસારી શહેર અને સિસોદરા ગામે પહોંચીને તેમણે પ્રજાને સંબોધતા કહ્યું હતું કે અત્યારની સરકાર તાનાશાહીની છે, ભાજપની આ સરકાર ભ્રષ્ટાચારી છે, મોંઘવારી અને બેરોજગારી છે એવા મુદ્દાને લઈને પ્રહારો કર્યા હતા. સરકારને વળતો જવાબ આપતા લોકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તક ચૂક્યા વગર જ સરકારના કૃત્યોનો જવાબ આપવો પડશે. આગામી ચૂંટણીમાં કમળને કચડીને નવું સામ્રાજ્ય ઉભું કરવા કોંગ્રેસના ઉમેદવારને બહુમત સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલિકા પર ઝંડો લહેરાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ये संघर्ष कब तक जारी रहेगा? तो ये संघर्ष तब तक जारी रहेगा जब तक हम मंजिल तक नहीं पहुंचते हैं, और अगर मंजिल तो पहुंचने से पहले कुछ મતદાન કરવા જાઓ ત્યારે હૃદય ઉપર હાથ રાખજો. વીવી વરથી વાયદાનો વેપાર કર્યો, વલણ નથી ચૂકવાનો. આજ સત્તાના મતમાં ભાન ભૂલેલા શાસકો, એનો અહંકાર હાથમે આસમાને છે, એના અહંકારને ઓગાળવા કમળને કચડી નાખજો, કમળને કચડી નાખજો, કમળને કચડી નાખજો. ભાજપવાળાનો અહંકાર ઓગાળજો, કમળને કચડી નાખજો. ભાજપવાળાનો અહંકાર ઓગાળજો. આ આ ભાજપના રાજમાં મારા તમારા મતનું મૂલ્ય એ કચડાતું જાય છે. બહુમતીના બળે વિપક્ષના અવાજને રૂંધવાનો પ્રયાસ થાય છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત, જ્યાં ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે 562 રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અને 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. આજ મારે તમને પૂછવું છે કે સાહેબ, આ ગુજરાત લોખંડી પુરુષ સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત બનાવવું છે કે આ સીઆર પાટીલનું ગુનાહિત ગુજરાત? એ નવસારીએ 28 તારીખે નિર્ણય કરવાનો છે. સુલતાન મિર્ઝા કા ડાયલોગ થા કે મેને અપને તરીકે બદલે હૈ તેવર નહીં. ઓર આજ ઉન્હોને બડી સમજી અને ઉકેલ લાવે એવી સરકાર માટે સામાન્ય લોકો હવે સત્તા પરિવર્તનના સંકલ્પ થી આગળ વધી રહ્યા છે. ડાંગ, વલસાડ અને નવસારી ગ્રામીણ સહિત આજે નગરના વિવિધ વોર્ડમાં ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું, સાંભળવાનું થયું. મને લાગે છે કે હવે ગાંધી અને સરદારનું ગુજરાત એ બીજી આઝાદીની લડાઈ તરફ આગળ વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ સત્તા પરિવર્તનનું પહેલું પગથિયું હશે અને આવતા દિવસોમાં વાયા ગાંધીનગર દેશને ગુલામીની જંજીરમાંથી છોડાવવા માટે ગુજરાત નેતૃત્વ કરવા. 17ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો હતો. અંક ગણિતમાં અમે ઉણા ઉતર્યા, પણ લોકોના હૃદય સુધી પહોંચવામાં સફળ થયા હતા. આજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે મંદિરની મોકાણ છે, મોંઘવારી ભારોભાર છે, બેરોજગારી વધી રહી છે, લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે, ગેસના બાટલાના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલ થી દરરોજ લોકોના ખિસ્સા ખંખેરાય છે. આ બધી જ સ્થિતિની વચ્ચે નાનો માણસ એનું જીવન જીવવું દોહિલું થઈ ગયું છે. પ્રાથમિક સુવિધાઓમાં સીધી કે આડકતરી રીતે કરવેરાઓથી મોંઘવારી વધતી જાય છે અને કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારે સહાયમાં નનૈયો ભણ્યો છે ત્યારે સામાન્ય માણસનો રોષ 7માં આસમાને છે. આવતીકાલના પરિણામો પણ
ખૂબ સકારાત્મક અપેક્ષાઓ સાથે આવતીકાલની સવાર ઉગે એવી અપેક્ષા રાખું છું. મહાનગરની ચૂંટણીઓમાં પણ લોકોએ સુતેલી સરકારને જગાડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે મતદાન કર્યું હોય એવું સમગ્ર ગુજરાતને લાગી કોંગ્રેસના શાસનમાં અસંમતિનો અધિકાર હતો, આંદોલનનો અધિકાર હતો. કમનસીબે સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો એ આજ ભયનું શાસન ઉભું કર્યું છે. લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે. અને વીતેલા ટૂંકા વર્ષોની અંદર કેટલાય લોકોને બિનજરૂરી રીતે ડરાવી ધમકાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થયો છે. 50 જેટલા પત્રકારોના પણ ક્યાંય ને ક્યાંય જીવ ગુમાવવા